આપણે બનાવીશું વરસાદી સાંજમાં ગરમા ગરમ એવો સરસ મજાનો બાજરાના લોટનો ઓછા તેલમાં બનતો નાસ્તો. વડા બનાવશું તો તમારે તળવા પડશે, પરંતુ અહીંયા આપણે બાજરાનો લોટ લેવાનો છે અને બનાવી સરસ મજાના પુડલા. અહીંયા મેં એક વાટકો બાજરાનો લોટ લીધો, એની અંદર મેં માત્ર ને માત્ર 2 ચમચી ચણાનો લોટ ઉમેરી દીધો છે. હલાવી લેવાનું છે ચણાનો લોટ અને બાજરાનો લોટ, આ બંનેને મિક્સ કરીશું. પરંતુ યાદ રહે, ચણાનો લોટ 1 વાટકી આખો હોવો જોઈએ, તો સોરી બાજરીનો લોટ 1 વાટકી આખો, તો સાથે ચણાનો લોટ તમારે માત્ર 2 ચમચી લેવાનો છે. આમાં તમે ચાહો તો 1 ચમચી ચોખાનો લોટ, 1 ચમચી મકાઈનો લોટ, એવી રીતે મિક્સ લોટના પણ તમે આવી રીતે સરસ મજાના પુડલા બનાવી શકો છો. આદુ, લસણ અને મરચાંની 1 ચમચી વાટેલી પેસ્ટ, 1 ચમચી જેટલી કોથમીર, આમાં હજી તમે ચાહો તો તમે ચીલી ફ્લેક્સ એડ કરી શકો છો, આજીનો એડ કરી શકો છો, પરંતુ ના, આપણે આપણા ઘરના રસોડામાં રહેલી વસ્તુ જ એડ કરવાની છે. તો હવે અહીંયા સરસ રીતે આપણે તમે જોઈ શકો છો માત્ર ને માત્ર મીઠું, હળદર અને મસાલો, એ પણ એકદમ ઓછો ટેસ્ટ અકોર્ડિંગ. જો જે લોકોને વેટ લોસ કરવું છે ને એ લોકો માટે પણ આ રેસીપી બહુ સરસ મજાની છે, કારણ કે ચણાનો લોટ અને બાજરાનો લોટ બંને ઓછી કેલરી વાળો છે, સાથે સાથે બાજરાનો લોટ પાચન તંત્ર વધારનાર છે, તો આપણા શરીરની અંદર ઉર્જા આપે છે, જેના કારણે ગરમાહટ આપે છે, જેના કારણે આપણા શરીરની અંદર બાજરાના લોટથી ચરબી બનતી નથી. તો જે લોકોને વજન ઘટાડવું છે એમના માટે પણ આ રેસીપી બેસ્ટ છે. મિત્રો, તમે ચણાના 1 લોટના પુડલા ખાશો ને તો તમને ગેસેટિક પ્રોબ્લેમ્સ થશે, બેસનથી ગેસ થાય, બેસન છે ને પાચન તંત્રમાં ચોંટી જાય, એટલે આપણે અહીંયા બેસનનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ. ટેસ્ટ અકોર્ડિંગ પાણી એડ કરવાનું છે. 1 વાટકો ચણાનો બાજરાનો લોટ છે, તો અહીંયા 1 વાટકો જ આપણે લેવાનું છે પાણી. અને તમે જોઈ શકો છો અહીંયા આપણે એકદમ સરસ રીતે ફિટ, આમ બિલકુલ ચણાનો લોટના ગઠ્ઠા ન પડે, બાજરાના લોટના ગઠ્ઠા તો નહીં જ પડે, એ રીતે આપણે હલાવી લઈશું. બસ, તો આવી રીતે માત્ર ને માત્ર પાણી ઉમેરી અને હલાવી લેવાનું છે. અહીંયા 10 મિનિટ રાખવાનું છે, 5 મિનિટ રાખવાનું, એવી જ કોઈ આ રેસીપી છે નહીં. હવે અહીંયા માત્ર ને માત્ર એક મેં તેલને સ્પ્રેડ કરી દીધું છે, 1/2 ચમચીથી પણ ઓછું તેલ, અને આપણે ફેલાવી દઈશું. ઇઝીલી આપણો આ નાસ્તો ફરી જાય છે, ચડી જાય છે અને બહુ ટેસ્ટી બને છે. તો અહીંયા જુઓ તમે કેવો સરસ મજાનો આપણો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. આવી રીતે આપણે જે રીતે પુડલા બનાવીએ એવી રીતે બનાવી લેવાના છે. હવે અહીંયા પુડલા આપણા ચડવા લાગશે, મીડિયમ આંચ રાખવાની છે, એટલે આપોઆપ ઉપરથી એનો કલર બદલાઈ જાય છે, અને થોડું મેં પીછીથી તેલ ફેલાવું છું, માત્ર 2 ટીપા જેટલું, વધારે તેલ આપણે લેવાનું નથી. અને આવી રીતે 2 મિનિટ સુધી આપણે ચડવા દેવાનું છે, અને પછી આપણે ફેરવી લેવાનું. આ નાસ્તો ફટાફટ બની જાય છે, ટેસ્ટી બને છે, મીઠાશવાળો બને છે, અને ઇઝીલી ફરી પણ જશે, જેમ ચડશે એમ એની રીતે એ નીચેથી છૂટવા લાગે છે નાસ્તો. એટલે સમજી લેવાનું કે આપણો આ નાસ્તો છે એ ફેરવા યોગ્ય બની ગયો છે, બિલકુલ આ નાસ્તો લોટી સાથે ચોંટતો નથી. તો ચલો હવે આપણે ફેરવી લઈએ. તો અહીંયા હવે આપણે આ નાસ્તાને ફેરવી લઈશું, એકદમ ફટાફટ બની પણ જાય છે આ નાસ્તો. આપણે હવે બીજી બાજુ પણ આપણે 2 મિનિટ ફેરવા દેવાનો છે. તો અહીંયા આપણે કન્ટિન્યુ, તો ટોટલ આપણે એકદમ મીડિયમ આંચે 3-4 મિનિટનો સમય એક પુડલાને ચડતા થશે. તો અહીંયા આપણે પહેલો પુડલો હોય એટલે થોડી વાર લાગે, પછી તમારા પુડલા ફટાફટ થવા લાગે. તો આ પુડલાને તમે ક્રિસ્પી બનાવી શકો છો, વધારે એકદમ સોફ્ટ બનાવી શકો છો. હવે આપણે થોડું તેલ પાછળની સાઈડ પણ એડ કરીએ, જેના કારણે આપણો આ નાસ્તો થોડો ક્રિસ્પી બને અને ખાવાની મજા આવે. અહીંયા હું તેલમાં આ નાસ્તો બનાવું છું, તમે ઘીમાં પણ બનાવી શકો છો. તો ખરેખર મિત્રો, આપણું અહીંયા પુડલું બનીને રેડી છે, બાજરાના લોટનું આ સરસ મજાનો પુડલો છે. પાચન તંત્ર મજબૂત કરે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, અને ખાસ કરીને ચોમાસામાં આ નાસ્તો સાંજે ભોજનના ટાઈમે ડિનરના ઓપ્શનમાં કે પછી મોર્નિંગમાં બ્રેકફાસ્ટના ઓપ્શનમાં ખૂબ સરસ લાગે છે. તો તમે પણ એકવાર મારી જેમ આ નાસ્તો બનાવો અને નાના મોટા સૌ કોઈને ખવડાવો. તો મિત્રો, આજની આ રેસીપી ખરેખર કેવી લાગી?